સર, કેન્સર થવા માટેના સ્પેશિયલી મેઇન રીઝન શું છે? કેન્સર જે મેં મારે વક્તવ્યમાં કહ્યું કે એક જ કેન્સર નથી, 100 જાતના અલગ અલગ કેન્સર થતા હોય છે. દરેક માટેના કારણો પણ અલગ હોય છે. જેવી રીતે આપણા દેશની અંદર ખાસ કરીને ગુજરાતમાં આજે જોશો કે દરેક નાકા ઉપર, નુક્કડ પર પાન, ટોબેકો, ગુટકાની લાંબી લાંબી શેરીઓ લટકતી હોય છે. આ જે એક છે કેન્સર, એક જે કેન્સર જે થતા હોય છે ઇન્ડિયામાં, એમાંથી 30% કેન્સર ઇન્ડિયામાં, જે ગુજરાતની આ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ છે જે એના રિપોર્ટ પ્રમાણે પણ 30% કેન્સર મોઢા અને ગળાના થાય છે, એ આ તંબાકુ અને ગુટકાના સેવનથી થતા હોવાનું વધારે જાણવામાં આવ્યું છે. લોકોમાં જાગૃતિ છે કે પછી એ લોકો જાતે કરીને કેવી રીતે કેન્સરનું કંઈ નિવારણ હોય છે? જાગૃતિ લાવવાનું આપણા હાથમાં છે, ખાસ કરીને માસ મીડિયા, તમે લોકો છો, ન્યૂઝ પેપર છે, જે વધુ ને વધુ જાગૃતિ લાવી શકે છે. અને ખાસ ગુજરાત સરકારને અભિનંદન આ માટે હું આપું છું કે એમને જે સ્વર્ણિમ ગુજરાતમાં કેન્સરને અટકાવવા માટે, આ તંબાકુનું સેવન અટકાવવા માટેનો જે નવો સેલ ચાલુ કર્યો છે, જે મેં ન્યૂઝ પેપરમાંથી કટિંગ લીધું, મને ખૂબ જ આનંદ થયો કે એને હિસાબે આજે જો આપણે કરી શકીશું, મોઢું સ્વચ્છ રાખી શકીશું, તો ચોક્કસ જે વેસ્ટર્ન વર્લ્ડમાં તંબાકુને ને ગુટકાનું સેવન નથી, ત્યાં 2-5% જો આ કેન્સર થતું હોય તો આપણે એ લેવલ પર આવી શકીએ છીએ જે અત્યારે 30% છે. નેક્સ્ટ ક્વેશ્ચન એ હશે કે ઇન્ડિયામાં જે છે કેન્સરનું પ્રમાણ વધારે છે કે પછી ફોરેન કલ્ચર્સમાં કે કેન્સરનું જે પ્રમાણ છે એ તો લગભગ સરખું જ હોય છે, પરંતુ આપણે જે ડિઝીઝની સાથે મૂકીએ છીએ કે ઇન્ફ્લેમેટરી ડિઝીઝ, ટ્યુબરક્યુલોસિસ છે, ડિસેન્ટ્રી છે, ઓકેઝનલી ટાઇફોઇડ, કોલેરા, આ બધા પાણીજન્ય થતા રોગો, એનું પ્રમાણ એટલું બધું વધારે છે કે કેન્સર આપણને ઓછું દેખાય છે. પણ ડેથ પ્રમાણે જોશો તો આજે બી 3rd અને 4th સ્થાન પર છે ડેથ અકરિંગ. ધેટ્સ ઇન્ફ્લેમેટરી ડિઝીઝ, ધેન હાર્ટ એક્સિડન્ટ એન્ડ કેન્સર. પણ જેવા ઇન્ફ્લેમેટરી ડિઝીઝીસ ઓછા થશે, એટલે જે આ કેન્સરના જે ડિઝીઝ છે એ વધુ મોટા દેખાશે. એક નાનો એવો મેસેજ આપું, જે કેન્સરની અવેરનેસ છે પબ્લિકમાં, હું ખાસ કરીને આપણા દેશ માટે થઈને જે લાઇફસ્ટાઇલ ડિઝીઝ કહે છે કે લાઇફસ્ટાઇલ બનાવો છો જેને હિસાબે દર્દો આવે છે, પછી એ કેન્સર હોય, હાર્ટ હોય, ટીબી હોય, પણ આ અટકાવી શકો છો જે આપણા હાથમાં છે. ખાસ કરીને પાન, બીડી, તંબાકુ, સિગરેટ, દારૂ. આજે તંબાકુનું સેવન કહીએ તો વેસ્ટર્ન કન્ટ્રીઝમાં એક સ્મોકિંગમાં જ થાય છે, જ્યારે આપણે વિવિધ રીતે કરીએ છીએ. આપણે તમાકુ મોઢામાં મૂકીએ છીએ, તમાકુની પેસ્ટ લગાવીએ છીએ, સ્નીફ લઈએ છીએ, આ બધું જેવું ઓછું થશે એટલે ડેફિનેટલી. અને આ ખાસ કરીને દુઃખની વાત જે મેં આજે રિપોર્ટ વાંચ્યો ગુજરાતના હેલ્થ મિનિસ્ટરનો, મિસ્ટર વ્યાસનો, કે સ્કૂલમાં જતા, માધ્યમિક શાળામાં જતા વિદ્યાર્થીઓમાં જે તંબાકુનું સેવન જે પ્રમાણમાં, જે માત્રામાં છે, એ ખૂબ જ એલાર્મિંગ, ચિંતાજનક કારણ છે. જો એને આપણે અટકાવી શકીએ અને એના માટેના એનજીઓસ એ ખાસ કામ કરવાનું છે આના માટે થઈને, જે આપણે સૌએ એમાં સાથ આપવો જોઈએ. ફોરેન કન્ટ્રીમાં તો સર જે ડ્રિંક્સ કરે છે તો ત્યાં વધારે છે ને? હા, પણ હું આજે એક કેન્સર પર વાત કરું છું, હેડ એન્ડ નેક કેન્સર કે મોઢું અને ગળાના કેન્સરો કહીએ. ત્યાં આલ્કોહોલના હિસાબે 2-5% થાય છે. જે કેન્સર આપણે અહીંયા 25-30% વચ્ચે છે ગુજરાતમાં, ગુજરાત કેન્સર સોસાયટીના રિપોર્ટ પ્રમાણે 30% કેન્સરો આ મોઢાને ગળાના એરિયામાં છે. એનું કારણ શું છે? તંબાકુ તો છે, મેં મારી સ્લાઇડમાં પણ બતાવ્યું હતું કે તંબાકુ ખાવાથી અને આલ્કોહોલ લેવાથી પણ એની સાયનર્જિસ્ટિક ઇફેક્ટ છે, 10-15% વધી જાય છે, જે સિંગ્યુલરલી એક દારૂ અથવા તો એક તંબાકુનું 2-3% કહીએ, પણ જ્યારે બે સાથે થાય છે ત્યારે નિયરલી 15 ગણું એનું પ્રમાણ વધી જાય છે. એકદમ વિચ વોઝ ગોઈંગ ઓન ફોર યર્સ એન્ડ યર્સ, ટુડે ઓલ્સો ટુ ઇરિટેટ
the individual, people say it's a cancer. Okay. Yeah? Does it kill? A cancer mari kaade chhe ke manas ne? Yes. Sometimes. Sometimes. But, એવી રીતે તો તમે વિચારો તો ઓલ્ડ એજથી પણ માણસ મરી શકે છે. કોલેસ્ટ્રોલ વધવાથી, હાર્ટ એટેક આવવાથી, એક્સિડન્ટ અને એઇડ્સ અને અનધર થિંગ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાવડીથી પણ માણસો મરી જાય છે. શરમ આવે છે તો કેન્સરથી પણ મળે છે. યસ, જે આમાં બતાવવામાં આવ્યું છે કે એનો કેન્સર વિશે ફિયર, પેઇન, લોસ ઓફ મની, ડિસેબિલિટી, ડિપેન્ડન્સી, આ બધી તકલીફો આવે છે. દરેક વ્યક્તિને જીવનમાં આમાંથી પસાર થવાનું જ હોય છે. એ જ રીતે કેન્સર ફેલાતું હોય છે, એટલે એને કેન્સર કહેવામાં આવે છે. કેન્સર અકર્સ વેન સેલ બીકમ્સ એબનોર્મલ એન્ડ કીપ્સ ડિવાઇડિંગ. દરેક સેલનું ગ્રોથ થતું હોય છે, કે ગ્રોથથી ડિવાઈડ થઈને વધતા હોય છે. પરંતુ કેન્સર સેલની સ્પેશિયલ ખૂબી એ છે કે ફોર્મિંગ મોર લાઇફ. સર્વાઈવલ તો છે જ. આજે હું ક્રાઉડમાં પણ ઘણા પેશન્ટ જોઉં છું જે વર્ષોથી આ પેશન્ટ છે, ટ્રીટેડ છે, અને એ લોકો બેક ટુ ધ લાઈફ. એક બે એવા જીવંત ઉદાહરણો છે અહીંયા, કે પોતાને વોઇસ બોક્સનું કેન્સર હોય, વોઇસ ગુમાવ્યા પછી હું આની સાથે ટાટા હોસ્પિટલ સાથે જોડાયેલો છું. પણ એક જ વસ્તુ જોઈએ, કેન્સર પેશન્ટ આવ્યો, ટ્રીટમેન્ટ આપો, ઓપરેટ કરી કાઢો, એને જવાનું. પછી શું થાય છે દર્દીનું, કઈ રીતે થાય છે, કઈ રીતનું જીવન જીવે છે. કેન્સર સર્વાઈવલ નાઉ એ જાતના ગ્રુપ થયા છે કે શું થઈ શકે છે. આ ડોક આઈ લિટલ એક્સટેન્ડેડ મોર ધેન 40 મિનિટ્સ. આઈ થેન્ક એન્ડ આઈ રેડી ટુ પ્રિન્ટ, આઈ મીન પ્રોટેક્ટ માય ચાઇલ્ડ વોટ માય પ્રેઝન્ટેશન ઇઝ ઇન ક્વેશ્ચન આન્સર. થેન્ક યુ વેરી મચ વન્સ અગેન.